વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ ત્રીજો જોયો જેનો આપણે પાઠ જોયો કરોમી કરું છું જેમાં બધી આપણે ક્રિયાઓ જોઈ પહેલા ભાગમાં બીજા ભાગમાં આપણે શું જોયું તો તેનું સ્વાધ્યાય જોયું અને આજે આપણે જોવાના છે ત્રીજો ભાગ કરો મીની સ્વાધ્યાય પોથી કરું છું તો પહેલો પ્રશ્ન જોઈએ પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ક્રમ ચોરસમાં લખો હવે પહેલો સવાલ છે રમો માટે સંસ્કૃતમાં કયો શબ્દ સાચો છે તો જવાબ આવશે ક્રીડા મી બીજું માતાને સંસ્કૃતમાં શું કહે છે તો મામાને સંસ્કૃતમાં શું કહે છે તો માતુલહ ત્રીજું ગચ્છામી ક્રિયાપદમાં મૂળ ધાતુ કઈ છે તો ઘમ મહર્ષિ કોના ઘરે જાય છે તો જવાબ આવશે એ મામાના ઘરે પાંચમો સવાલ જળાશયમાં કોણ જાય છે તો બી પ્રવીણ છઠ્ઠું તત્ર શબ્દ વ્યાકરણ મુજબ શું છે તો એ અવ્યય અને સાતમો પ્રશ્ન હું ગાઉં છું વાક્યમાં ગાવાની ક્રિયા માટે કયું ક્રિયાપદ વપરાશે તો ગાયામી બરાબર છે તો ચાલો જોઈએ આગળ હવે આઠમું છે લાઇબ્રેરીને સંસ્કૃતમાં શું કહે છે તો લાઇબ્રેરીને સંસ્કૃતમાં પુસ્તકાલય કહે છે નવમું ખુશબુ પુસ્તકાલયમાં શું કરે છે તો એ વાંચે છે હવે જોઈએ પ્રશ્ન બે તો નીચે આપેલા સંસ્કૃત શબ્દની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો તો પહેલું ક્રીડાંગણ એટલે રમતનું મેદાન હવે જે ખોટા શબ્દ છે એની પર તમારે કરવાનો છે હું તમને સાચા અર્થ કહીશ તરામી છું સ્મરામી યાદ કરું છું માતુલ ગૃહમ મામાનું ઘર માતામહી મહી માં ખાદામી ખાઉં છું તત્ર ત્યાં પશ્યામી જોઉં છું ચિત્રશાલા ચિત્રગૃહ કરોમી કરું છું હવે જોઈએ ત્રીજું ત્રીજો પ્રશ્ન સંસ્કૃતમાં સમાનાથી શબ્દ લખો તો જલાશયમ તડાગહ સરોવરમ બીજું છે અભ્યાસમ અધ્યયનમ ત્રીજું વિદ્યાલયમ પાઠશાલા સાલામ ચોથું છે નામ અભિધાનમ આગળ જોઈએ ચોથો પ્રશ્ન સંસ્કૃતમાં વિરુદ્ધાર્થી શબ્દ લખો ગચ્છામી મી આગામી અહમ ત્વમ તત્ર વિસ્મરામી બરાબર છે હવે જોઈએ પ્રશ્ન પાંચ તો બંધ બેસ્તા જોડકા ગોઠવો હવે મેં જવાબમાં લખ્યા જ છે કિશોર પાઠશાલા ગ્છતી રાજેશઃ ક્રીડાંગણ ક્રીડતી પૂજા ચિત્રમ પશ્યતી રૂપલઃ નૃત્યથી કૌશલ પત્રમ લિખતી અને છઠ્ઠું છે ખુશબુ પુસ્તકમ પઠતી તો આ થયા તમારા જોડકા હવે જોઈએ આપણે પ્રશ્ન છ તો સંધિ છોડો તો પહેલું છે અહમ અભ્યાસમ તો અહમ વત્તા અભ્યાસમ બીજું છે જલાશય તો જલ વત્તા આશયમ ત્રીજું છે ભોજનાલયમ ભોજન વત્તા આલયમ અને ચોથું છે તત્રાહમ તત્રવત્તા અહમ તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન સાત તો કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે અહમ ક્રીડાંગે ખાલી જગ્યા તો ક્રીડા મી અહમ ક્રીડાંગણે ક્રીડા બીજી ખાલી જગ્યા છે અહમ ખાલી જગ્યા નમામી તો કોણ આવશે માતામહમ તો અહમ માતામહમ નમામી

હવે જોઈએ પ્રશ્ન આઠ કૌશમાં આપેલ ધાતુના આધારે યોગ્ય ક્રિયાપદ મૂકી ખાલી જગ્યા પૂરો જે આપણે સ્વધિમાં જોઈ ગયા છે તો ઉદાહરણ છે અહમ લિખામી તો લીખનું શું થયું લિખામી બરાબર છે તો અહમ ખાલી જગ્યા તો નમ તો નમામી અહમ નમામી બીજું અહમ खाद तो अहम खादा मैं त्रीज अहम खाली जगह घम ग अहम ग्छा चौथु अहम खाली जगह क्रीड तो अहम क्रीडाई पांचमू अहम खाली जगह वद वदा वहामी छठू अहम खाली जगह तर તહં તરામ સાત અહં ખાલી જગ્યા તો નૃત અને નૃત્ય તો અહં નૃત્યા આઠ અહં ખાલી જગ્યા પઠ ત પઠામે અહમી નવ અહં ખાલી જગ્યા દદૃશ અથવા તો પશ્ય તો અહં પશ્યા દસ અહમ ખાલી જગ્યા તહસ તો અહમ હસામી તો ચાલો જોઈએ નવમો પ્રશ્ન નામની જગ્યાએ અહમ સર્વનામનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો ગૌતમ તરતી અહમ તરામી તો ચાલો જોઈએ પહેલું મોહનઃ ક્રીડતી તો અહમ ક્રીડામી બીજું ચેતના નમતિ અહમ અહ ત્રીજું સુરેશ પઠતી અહમ પઠામે ચોથું આયુષી ગાય અહમ ગાયા આગળ જોઈએ પાંચમું રૂપ ખાદતી અહમ ખાદા છઠ્ઠું ધ્રુમિતા પશ્યતી અહં પશ્યામી સાતમો ઉષા લિખતી અહમ લિખામ આઠમો પ્રશ્ન ગીતા નૃત્યથી અહં નૃત્યામી તો હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર દસ તો નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને કાંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્ય બે બે વાક્ય બનાવો પ્રશ્ન દસ નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને કાંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી બે બે વાક્ય બનાવો તો હવે ઉદાહરણ જોઈએ તો અહમ જલમ પીવામી આ સેમ જ પ્રશ્ન છે જે આપણે સ્વાધ્યાયમાં કર્યો છે તો અહમ દુગ્ધમ પીવા અહમ ચાયમ પીવામી આ જે કંસ માપ્ય છે એના પરથી વાક્ય બનાવવાના છે હવે પહેલું વાક્ય છે અહમ ચિત્ર પશ્યામી તો અહમ વિમાનમ પશ્યામી अहम् वर्तमान पत्र पश्यामि, बीजू अहम् अभ्यासम करोमि, अहम् सेवाम करोमि, अहम् स्नानम् करोमि, त्रिजू अहम् पुस्तकम् पढ़ामि, अहम् पत्रम् पढ़ामि, अहम् वर्तमान पत्र पढ़ामि, चतुर् अहम् દવ નમાહ માતર નમાહં પિતર નમા પાંચમો પ્રશ્ન અહમ મંદિરમ ગચ્છામિ અહમ નગરમ ગચ્છામિ અહમ ગ્રામમ ગચ્છામિ છઠ્ઠ પ્રશ્ન અહમ ભોજનમ ખાદામિ અહમ રોટિકા ખાદામિ અહમ મોદકમ ખાદામિ સાતમું છે અહમ પત્ર લિખામી તો કથા અને ગીતમ તો અહં કથા લિખામી અહં ગીત લિખા આઠમું અહમ મિત્ર સ્મરામી તો ઈશ્વરમ ગુરુ તો અહમ ઈશ્વરમ સ્મરામી અહમ ગુરુમ સ્મરામી હવે જોઈએ પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો પહેલો પ્રશ્ન છે પૂજા ચિત્રગૃહમાં શું જુએ છે તો પૂજા ચિત્રગૃહમાં ચિત્ર જુએ છે બીજો પ્રશ્ન છે કૌશલ કોને પત્ર લખે છે તો કૌશલ તેના મિત્રને પત્ર લખે છે ત્રીજો સવાલ રમા પ્રાર્થના મંદિરમાં શું કરે છે તો રમા પ્રાર્થના મંદિરમાં પ્રાર્થના ગીત ગાય છે ચોથો પ્રશ્ન ખુશબુ પુસ્તક ક્યાં વાંચે છે તો ખુશબુ પુસ્તકાલયમાં પુસ્તક વાંચે છે પાંચમો મહર્ષિ કોને નમે છે તો મહર્ષિ તેના નાનાજીને નમે છે આગળ જોઈએ તો બારમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં લખો હવે જુઓ ઉદાહરણ છે ભવન કેમ પશ્યતી ભવન શું જુએ છે તો અહમ ચિત્ર પશ્યામી હું ચિત્ર જુઓ જોઉં છું બરાબર છે તો ચાલો જોઈએ પહેલું ભવાન કુત્ર ગચ્છતી

તો આ થયા તમારા બાર પ્રશ્નો હવે જોઈએ તેરમો પ્રશ્ન નીચેના વાક્યો પરથી પ્રશ્ન વાક્યો બનાવો તો એમાં ઉદાહરણ જોઈએ રામ શ્લોકમ ગાયતિ રામ શ્લોક ગાય છે બરાબર છે તો ભવાન શ્લોકમ ગાયતિ વા આપ શ્લોક ગાઓ છો બરાબર ભવાન રામ શબ્દ નીકળી ગયો છે બરાબર છે તો હવે જુઓ પહેલું વિવેક પુસ્તક પઠતી તો નામ કઢીને આગળ શું લગાવ્યું છે ભવાન ભવાન પુસ્તક પઠતી વા બીજું સુરેશઃ ક્રીડા કરો ભવાન ક્રીડા કરો ત્રીજું મહેશ પત્ર લિખતિ ભવાન પત્ર લિખતી વા ચોથું જનક ફલમ ખાદતી ભવાન ફલમ ખાદતી પાંચમો મહર્ષિ તક્રમ પીબતી તક્રમ એટલે કે છસ તો ભવાન તક્રમ પીબતી વા આ થયા પ્રશ્ન વાક્ય સાદા વાક્યમાંથી વાક્ય બનાવ્યા તો વિદ્યાર્થી મિત્રો આ તેરે તેર પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને મોઢે કરવાના છે અસ્તુ